ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ બ્રિજ ઉપર રોજના એક હજારથી વધુ વાહનો પસાર થાય છે આ બ્રિજની સમય મર્યાદા જવાની લઈને બ્રિજ બ્રિજ હાલતમાં બની ગયો છે છે અને ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા વર્ષો જૂનો આ બ્રિજ જાણે કે ખાડામય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદ પડવાને લઈને આ બ્રિજના ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને લઈને કયો ખાડો પડ્યો છે અને ક્યાં પડ્યો છે તેની પણ જાણ વાહન ચાલકોને થતી નથી જેને લઈને વારંવાર આ બ્રિજ ઉપર અકસ્માત બનવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે આ બ્રિજ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ સરકારી એસટી બસ સહિતના વાહનો પસાર થતા હોય છે અને એકસો આઠ એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો અહીંયા સામનો કરવો પડે છે સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે આ બ્રિજ રજવાડાના સમયે બનાવેલ હતો અને તે સમયે આ બ્રિજને સાંકડો બનાવવામાં આવ્યો હતો બ્રિજ સાંકળો હોવાને લઈને બે મોટા વાહનો પણ પસાર નથી થઈ શકતા જો મોટી ગાડી સામેથી આવતી હોય તો એક ગાડીને એક સાઈડ ઊભા રહેવું પડે છે અને ટ્રાફિક જામ પણ સર્જાય છે ઓરસંગ બ્રિજ થી નજીક ડોન કો શાળા પણ આવેલી છે આ શાળામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હોય છે અને આ બ્રિજ ઉપરથી બાળકો પણ પસાર થતા હોય છે અને બાળકોને પણ વારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખુદ બાળકો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી ત્વરિત કરવામાં આવે ધોરણ 8 માં ભણે છે ડોનબસ કો સ્કૂલમાંથી અમે અત્યારે રમવા માટે ગયા હતા ત્યાંથી આવ્યા છે તો અહીંયા આ પુલ સાંકડો છે તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે આ પુલ માંથી હજારો વાહનો પસાર થાય છે આ આ પુલ મોટો બનાવે એવી અમારી માંગ છે અહીંયા બાજુમાં ડોનબસ્કો સ્કૂલ પણ છે અહીંયા હજારો બાળકો આવે છે જાય છે એમને ખૂબ તકલીફ પડે છે આવા જવા માટે અને અહીંયા ખાડા પણ ખૂબ છે તેથી આ જણાને હજારો વાહનો પણ જાય છે આ મોટો રોડ છે તેથી મોટી મોટો બ્રિજ બનાવો હું દિલ્હી જામલા કામથી અપડાઉન કરવા માટે ડોનબસ્કો ઇંગ્લિશ medium માં મારો છોકરો ભણવા જાય છે એના માટે હું daily આઠ વાગે મૂકવા આવું છું અને સાડા અગિયાર વાગે લેવા આવું છું પણ આટલું બધી અહિયાં ખાડા પડી ગયા છે કે એ છોકરો એકલું બાળક એકલું આવી શકે ને કારણ કે એકલું આવે તો આને કેટલી બધી મુશ્કેલી નો સામનો કરવો પડે અહિયાં ખાડા એટલા બધા છે કે છોકરો એકલો જાય તો એને યુનિફોર્મ બગડી જાય છે એકલું આવી નહીં શકે કદાચ ખાડામાં પગ લપસ્યો ત્યારે અકસ્માત થવાનો બી સંભાવના થઈ શકે કારણ કે આટલી બધા વાહન સરકતા હોવાથી ખાડા એટલા બધા મોટા પડે છે કે આમાં કોઈ બેદરગીત છે અને વહેલી તકે જ્યાં સુધી તંત્ર એ લે ત્યાં સુધી પબ્લિક નો આ જ માંગ છે કારણ કે આમાં તમે જોઈ શકો છો ને વાહન ચાલે છે અને આટલા બધા ખાડા છે કે સાહેબ અહીંયા બાઇક તો ઠીક છે પણ ચાલતું બાઇક અને ફોર વ્હીલર બધા માટે જોખમ છે અને આ કઈ નાનો રસ્તો નહીં અલી રાજપુર જવા માટેનો રસ્તો જોડી તો છે સાહેબ તો આ રસ્તાને બહુ ધ્યાનપૂર્વક લેવા જોઈએ કારણ કે અહીંયા બીજા સ્ટેટ થી એમપી સુધી જવાનો રસ્તો છે આ રસ્તાનો કોઈ ઠેકાણા નથી તો પછી શું કેવાનું છે અને છોટાઉદેપુર જિલ્લો છે તાલુકો થોડો છે કે સાહેબ આવું ચાલે હવે બ્રિજ એક એક તો બ્રિજ છે અને ઉપરથી ખાડા એટલા બધા છે અડધી ફૂટ ફૂટ ના તો વાહનો બે સાઈડ થી આવતા હોય તો ટળી જાય પણ ક્યાં આને જો ભારણ વધી જાય તો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડી જાય એવી અવસ્થામાં છે એટલે જાન માલ ને તો ભારે નુકસાન છે જેથી કરીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્રિજ નું બને ત્યાં સુધી જલ્દી સત્વરે આનું રિપેરિંગ કામ થાય જેથી કરીને કેટલાય જાનહાની બચી જાય અત્યારે જ અમે આ લોકો આવ્યા તો બહુ જ મોટા મોટા ખાડા છે અને આ એમપી ને જોડતો માર્ગ છે મેઈન રસ્તો કેવાયા બહુ જ મોટા મોટા ખાડા છે અહીંયાથી થી રેગ્યુલર ટ્રકો બધી મોટા મોટા વાહનો બધા જતા હોય છે ખરેખર બહુ જ ઊંડા ખાડા થઈ ગયા છે બહુ મોટી ખરાબ પરિસ્થિતિ કહેવાય કારણ કે આ મેઇન એક જ માર્ગ છે આ એમપી ને જોડતો હા જો એવી પરિસ્થિતિ થાય તો આપણે સિહોટ ચોકડીમાં જે ડાયવર્ઝન પણ આપ્યું હતું નથી માંથી કદાચ એવી પરિસ્થિતિ આપણે ના ઉભી થાય તો મારી તો માંગ એજ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા જો રિપેરિંગનું કામ થાય એવી મારી માંગ છે